સોમનાથ એસટી દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા યાત્રીઓને વધુ સારી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે નવી અદ્યતન ડિલક્સ તેમજ સ્લીપર કોચ બસો ફાળવણી કરી બસના નવા રૂટ પણ ચાલુ કરવામાં આવ્યા. સોમનાથ એસટી દ્વારા મુંબઈ જવા માટેની સ્લીપર કોચ બસ તથા સોમનાથથી સુરતની આજે બે રૂટની બસો ફાળવવા કરવામાં આવી. નવી ડિલક્સ તેમજ મુંબઈને જોડતી સોમનાથ વાપી રૂટની બસમાં નવા ફ્લેક્સની સુવિધા મુંબઈની સોમનાથ એસટી દ્વારા મુંબઈ જવા માટેની સ્લીપર કોચ બસ તથા સોમનાથથી સુરતની આજે બે રૂટની બસો ફાળવણી કરવામાં આવી. નવી ડિલક્સ તેમજ મુંબઈને જોડતી સોમનાથ વાપી રૂટની બસમાં નવા ફ્લેક્સની સુવિધા મુંબઈની ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મીના પંજાબી દ્વારા મુસાફરોને સુવિધારૂપે એનાયત કરવામાં આવી અને સુરતથી મુંબઈ જવા ટ્રેનનું કલેક્શન મળશે અને યાત્રાધામ સોમનાથથી અમદાવાદ કૃષ્ણનગરની પણ નવી ડિલક્સ બસની ફાળવણી આજે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કરવામાં આવી હતી. વેરાવળ ડેપોના ડ્રાઈવર કંડક્ટર છીએ, નિલેશ જોશી મારું નામ છે. આ ભરતભાઈ કંડક્ટર છે મારા, ભરતભાઈ ભામણિયા. અમે બે જણા ફિક્સ જ હાલીએ છીએ વર્ષો ત્યાં, અને આ સેવા તો ઘણા સમયથી ચાલુ છે. આમાં અત્યારે આ નવું વાહન ફાળવેલું છે એસટીએ, પેસેન્જરને સારી સુવિધા મળે અને બધી રીતે બાકી આમ સારું છે. ક્યારે ઉપડે છે અને ક્યારે ત્યાં પહોંચે છે? સવારે અહીંથી 7:15 વાગે સોમનાથથી ઉપડે છે ને સાંજે 6:30 વાગે કૃષ્ણનગર પહોંચે છે. જી આભાર. બરોબર. ગીર સોમનાથથી વિજય જોટવાનો રિપોર્ટ, જીએનએ ગુજરાત.